हाँ नमो वित्रागाय नमो अरिहंतानम नमो अरिहंतानम नमो सिद्धानम नमो सिद्धानम नमो आयरियानम नमो आयरियानम नमो वज्रायानम नमो वज्रायानम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावप्पनासनो सव पावप्पनासनो मंगलानं च सव्वे सिम मंगलानं च सव्वे सिम परमं हवै मंगलम पद्मं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद महात्मा जय सच्चिदानंद महात्मा कोई ना क्वेश्चन तो मिनेश आनंद जी ओ चलो एक अभी गया क्वेश्चन हाँ श्रेय बोलो जय सच्चिदानंद जय सच्चिदानंद आ स्वरूप विज्ञान भाग 10 नो सूत्र छे 9053 जेनु मंडन करियो तेनु खंडन ना करे तेनु नाम आराधक वृत्ति जेनु आवाज कपाई गयो फरी रिपीट करो तू जोर से बोल जे श्रेय प्लीज जेनु मंडन करियो तेनु खंडन ना करे तेनु नाम आराधक वृत्ति बराबर અમે જે છોડ રોપ્યો હોય ત્યાંથી રેલવે લાઈન લઈ જવાની હોય છોડ વચ્ચે ઝાડ વચ્ચે આવતું હોય નડતું હોય આપણે શું કરીએ જળ કાઢી નાખો લાઈન તો સીધી જ ખેંચવાની આપણે બરાબર છે દાદા શું કે અમે જળને ના ખસેડીએ અમે રેલવે લાઈન ને ખસેડી લઈએ ઓહ બરાબર એટલે એ આ વાત સમજાવવા માંગે ત્યારે કે અમે જે વસ્તુનું મંડન કર્યું ઓકે તો કે એનું અમે ખંડન ના કરીએ રાઈટ બરાબર સમજાય હા બરાબર છે હવે એ જે સિન્સિયરિટી છે મંડન તો અલગ અલગ પ્રકારના હોય ને હા બરાબર છે એક જ પ્રકારનું મંડન હોય ના અલગ અલગ હોય સ્કૂલમાં ભણતા હોઈએ તો ગુરુ આપણને લાગે કે ના લાગે બહુ સારા છે બરાબર છે બહુ સારું ભણાવે છે એટલે મંડન થયું કે ના થયું થયું બરાબર છે પપ્પા મમ્મી છે એમનું મંડન થાય કે ના થાય એમના માટે આપણે પૂજ્ય ભાવ રહે કે ના રહે બરાબર છે કે જ્યાં જ્યાં જે જે રીતે મંડન કર્યું છે પછી સામેની વ્યક્તિ ગમે તેવો વ્યવહાર કરે અમારી સાથે પણ છતાં એમનું ખંડન ના કરીએ ઓકે બરાબર વાત સમજાય હા બરાબર છે તારો ભાઈબંધ હોય હા ખંડન કરવાનું ચાલુ કરી દઈએ કે ના કરી દઈએ આપણે હા બરાબર છે કરી દઈએ વાત સમજાય છે હા બરાબર છે દાદા ભગવાન શું કહેતા કે ભાઈ એક વાત એમણે બહુ સરસ કરી હા અમે ક્યારે કોઈની ભૂલ જોઈએ જ નહીં એમ બરાબર
આજ સંદર્ભમાં વાત છે. ઓકે, કે અમે ક્યારે કોઈની જેવું ભૂલ જોઈએ જ નહીં. ભૂલ જોઈએ એટલે આપણે ચોપડા નોંધ કરી કહેવાય ને? હા બરાબર છે. હવે ચોપડા નોંધ કરી તો ભાઈ પ્રતિક્રમણ કરીને ધોવી પડે કે ના ધોવી પડે? ધોવી પડે. એટલે પ્રતિક્રમણ કરીને ધોઈએ એટલે ભાઈ ચોપડા પાછી ચોકડી મારવી પડે ને, પાછી એન્ટ્રી નવી નાખવી પડે ને? હા બરાબર. રાઈટ. એટલે મારે એ પૂછવું કે અમે તો પહેલેથી સમજી ગયેલા. હા, મારે એ પૂછવું હતું કે હવે આ માર્ગમાં આવતા પહેલા આપણે બીજા ગુરુજી પાસે જતા હતા અને એમને જે માર્ગ એ બતાવતા હતા એ માર્ગે ફોલો કરતા હતા, પણ હવે ખબર પડી કે ભ્રાંતિનો માર્ગ હતો. પણ ત્યાં મંડન તો કરી દીધું પહેલેથી, હવે એનું ખંડન તો કરવું પડે ને અહીંયા આવવા માટે, કે એવું કશું નહીં? ના 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 ના. ઓકે, એટલે જે નિમિત્તથી આપણે આગળ વધ્યા, હા, તેનો વિનય હોય કે ના હોય? હા વિનય હોય, બરાબર છે. દરેક ના માટે આપણે ઉપકારી ભાવ અંદર થી રહે. ઓકે બરાબર. તમે તમે અમને મળ્યા ને તમે તમારા નિમિત્ત અમે આટલા આગળ વધ્યા ત્યારે અમને આ દાદા નું વિજ્ઞાન પ્રાપ્ત થયું ને? રાઈટ રાઈટ, એક્ઝેક્ટલી. ઉપકારી ભાવ રહ્યા કરે કે મારા માટે કેટલા ઉપકાર હતા કે અમને મને આ માર્ગ માં આગળ વધવામાં હેલ્પ કરી. રાઈટ, એક્ઝેક્ટલી, બરાબર છે. સમજાય? એટલે પેલો જે આગળ જે દાખલો આપતો હતો કે દાદા જે વાત કરી કોઈની ભૂલ જોઈએ જ નહીં, કેમ ના જોયે? ભૂલ જોઈએ એટલે ચોપડા નોંધ કરી કહેવાય. પછી પ્રતિક્રમણ કરીને ચોપડામાંથી એન્ટ્રી કેન્સલ રદ કરવી પડે કે ના કરવી પડે? કેન્સલ કરવી પડે કે ના કરવી પડે? રદ કરવી પડે, બરાબર છે. એટલે ચોપડા નોંધ કરીએ તો પાછી ફરી ઉપાધિ ઉભી થાય ને? હા બરાબર છે. એટલે અહીંયા સમજવાનું આ છે કે આપણે જે ઉપકારી ભાવ છે, પૂજ્ય ભાવ છે, અંદર થી રાખવાનો છે. બહાર બતાવવાનો નથી કે બહાર બોલવાનું નથી. ઓકે બરાબર છે, વાત સમજાય? હા બરાબર છે. એટલે એ લોકો મને બોલાવે છે પણ હવે ગમતું જ નથી એ બાજુ જવાનું, એમ તો એમને ના કેવી રીતે પાડીએ એ સમજવું. એટલે જઈ આવવાનું આપણે. જો એક વસ્તુ છે, હા, કે કોઈ આપણને યાદ કરતું હોય તો ત્યાં જઈએ કે ભૂલ છે આપણી? ના, ભૂલ કશી નથી. અથવા એમનો ક્લેમ છે કે નહીં આપણી પર, બીજી રીતે સમજીએ તો? હા, ક્લેમ છે, ડેફિનેટલી. હા, કે ત્યાં આપણે જવાનું શેના માટે છે? અહીંયા દાદા જો શક્તિ માગી ને જો કે દાદા ફાઇલો છે, એ ફાઇલો નો બધો સંભવ નિકાલ કરી શક્તિ આપણે. બરાબર છે, બરાબર છે. ત્યાં આજ્ઞામાં રહેવા માટે જવાનું છે આપણે. બરાબર છે, બરાબર છે, વાત સમજાય? હા બરાબર છે. પણ ત્યાં એમની વાતમાં તો રસ ના પડતું, રસ ના પડતો એટલે સમજી જાય કે આને રસ પડતો નથી. રાઈટ રાઈટ. ત્યાં આપણે એને કહેવાનું છે ભાઈ તમે કરતા મને બહુ ઉપરની વસ્તુ મળી ગઈ છે, એ બધું કહેવાની જરૂર નથી આપણે. ઓકે રાઈટ, એક્ઝેક્ટલી. સમજાય? અંદરથી આપણે નેગેટિવ ના થવું જોઈએ કોઈના પણ માટે. ઓકે રાઈટ. એ બધા ઉપકારી નિમિત્તો છે ને? હા, ઉપકારી જ છે, બરાબર છે. એટલે ત્યાં આપણે ખંડન ના કર્યું કહેવાય પછી. બરાબર છે, સમજાઈ ગયું? હા બરાબર. પેલી અનાધિક વૃત્તિ આપણી રહી કહેવાય ને? રાઈટ રાઈટ, પરફેક્ટ. રાઈટ. એટલે બીજી રીતે કહીએ તો કે ત્યાં ખંડન બંડન ના કર્યું, આપણે દાદાની આજ્ઞામાં, દાદા ભગવાનની આજ્ઞામાં આવી ગયા. રાઈટ રાઈટ. એટલે એ આજ્ઞાના આધારે જે સિન્સિયરિટી ઉભી થઈ એના આધારે આપણે મોક્ષ તરફ આગળ વધીએ. બરાબર. મોક્ષ પ્રાપ્ત થઈને ઉભો રહે છેલ્લે. બરાબર છે, બરાબર છે, બરાબર. હા બરાબર, એક્ઝેક્ટલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ગીતાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મિનિષાનંદજી, જય સચ્ચિદાનંદ. આપણે દાદા ભગવાન કહે છે કે અંતરાચાર નું ફળ પરલોકી છે.
અંતર આચરણ ફળ પરલોકી છે. પછી કે છે કે દાદા ભગવાન કે બાહ્યાચાર ગમે તેટલો સારો હોય તોય નરકે જાય, ને ગમે તેટલો બાહ્યાચાર ખરાબ હોય તો મોક્ષે જાય. ગમે તેવા ખરાબ બાહ્યાચાર હોય તોય તે આ જ્ઞાન પછી એક અવતારી છે. એટલે આ બાહ્ય અવતારમાં એનો કેવો બાહ્યાચાર જોવાય છે સાહેબ? એટલે દાદા ઉગન કેવા શું માગે છે કે આપણે સામાન્ય રીતે આપણો વ્યવહાર કેવો હોય? કે આપણે બીજાનો બહારનો વ્યવહાર જોઈને એના માર્ગ મૂકીએ કે ના મૂકીએ? માની લો કે મેશાનજી